હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રાયતા મરચા, જે લાંબા સમય સુધી ખાઈ શકાય તેવા. તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે રાયતા મરચા બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા લાલ મરચા લીધા છે. આને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે. તો આપણે મરચા છે તે એકદમ સરસ કોરા કરી લેવાના છે. હવે આપણે આની કટિંગ કરી લેશું. તો આપણે આ રીતે કટિંગ કરી લેશું મરચા, અને અંદરનો જે બીનો ભાગ છે તેને આપણે કાઢી લેશું. જો તમારા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે ન કાઢો તો પણ ચાલે, પણ હું અત્યારે બીનો ભાગ છે તે કાઢી લઈશ. આ રીતે આપણે 4 ચીરિયા કરી લેશું. તો આપણે બધા મરચા છે તેને આ રીતે કટિંગ કરી લેવાના છે. હવે આપણે કટિંગ કરી લેશું. તો આપણે બધા મરચા છે તેને કટિંગ કરી લીધા છે, અને બીનો ભાગ છે તે કાઢી લીધો છે. તો મેં આને ધોયા નથી, ડાયરેક્ટ જ આ રીતે કટિંગ કરીને લેવાના છે. મરચાને ભીના નથી કરવાના. હવે આપણે આમાં વિનેગર એડ કરશું. આ રીતે કોરા જ રાખવાના છે મરચા. હવે આપણે આમાં વિનેગર એડ કરી દઈશું. અડધી વાટકી આપણે વિનેગર એડ કરશું. તો 4 થી 5 ચમચી જેટલું વિનેગર લીધું છે મેં, આ આપણે એડ કરી દઈશું. હવે આપણે 2 ચમચી જેટલું મીઠું એડ કરશું, અને આપણે હલાવી લેશું. હવે આપણે 2 થી 3 કલાક માટે પ્લેટ ઢાંકી અને રેવા દેશું. તો 2 થી 3 કલાક થઈ ગઈ છે, અને આપણે મરચા છે તે ચેક કરી લેશું, અને આપણે હલાવી લેશું. તો તમે જોઈ શકો છો કે મીઠાનું પાણી પણ છૂટું પડ્યું છે. જે મરચામાં રહેલી તીખાશ હોય તે બધી નીકળી જાય છે, અને મરચા છે તે એકદમ સરસ ખાટા થઈ જાય છે આ રીતે કરવાથી. હવે આપણે આ પાણી છે તેને આપણે નિતારી લેશું મરચામાંથી. આ રીતે આપણે બધું પાણી છે તેને આપણે નિતારી લેવાનું છે. થોડી વાર આપણે નિતરવા દેશું આ રીતે પાણી. હવે આપણે મસાલો કરી લેશું. તો આપણે મસાલા માટે પેન ગરમ કરવા મૂકી દીધી છે, અને 1 ચમચી આપણે જીરું એડ કર્યું છે. 1.5 ચમચી આપણે મેથીના કુરિયા લીધા છે તે આપણે એડ કરી દઈશું. 2 ચમચી આપણે વરિયાળી લીધી છે તે આપણે એડ કરી દઈશું. 3 ચમચી આપણે રાઈના કુરિયા એડ કરશું. 2 ચમચી ધીમા ગેસ ઉપર જ આપણે આ મસાલો છે તે શેકવાનો છે. ફાસ્ટ ગેસ નથી રાખવાનો, અને કલર ચેન્જ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે 2 મિનિટ માટે આપણે શેકી લેશું. તો આ પ્રોસેસ છે તે જરૂરી છે, કારણ કે મરચા છે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતા આ પ્રોસેસ કરવાથી. આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે શેકવાનો છે મસાલો. તો આપણા મસાલો છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, સરસની સુગંધ પણ આવે છે. તો તમે જોઈ શકો છો કે કલર જરા પણ ચેન્જ નથી થયો. હવે આપણે આ મસાલો છે તેને આપણે પ્લેટમાં લઈ લેશું, અને થોડી વાર માટે આપણે આને ઠંડો થવા દઈશું. આ રીતે આપણે શેકી લેવાનો છે, અને થોડી વાર આપણે ઠંડુ થવા દેશું, અને પછી આપણે આને થોડો ક્રશ કરી લેશું અધકચરો. તો મેં મસાલો છે તેને ક્રશ કરી લીધો છે, અને આપણે પ્લેટમાં લઈ લેશું. આ રીતે અધકચરો ક્રશ કરવાનો છે, વધારે ક્રશ નથી કરવાનો, અને આપણે પ્લેટમાં લઈ લેશું.
આ રીતે એકદમ બારીક રસ નથી કરવાનો, આ રીતે અધકચકરો મેં રસ કર્યો છે, મસાલો છે તે। હવે આપણે આ મરચા છે તેમાંથી બધું જ પાણી છે તે નીતરી ગયું છે। જો આ પાણીનો ઉપયોગ કરવો હોય લાસ્ટમાં તો તમે કરી શકો છો વિનેગરવાળું પાણી, પણ હું અત્યારે આ પાણીનો ઉપયોગ નથી કરતી કારણ કે મરચા થોડા તીખા હતા એટલે। હવે આપણે બાઉલ લઈ લીધું છે, બાઉલની અંદર આપણે આ મસાલો છે તે આપણે એડ કરી દઈશું। આમાં આપણે અડધી ચમચી હળદર એડ કરી છે, ચપટી આપણે હિંગ એડ કરશું, અડધી ચમચી આપણે કલોંજી એડ કરી છે, અડધી ચમચી કરતાં થોડી ઓછી, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। તો મસાલા પૂરતું જ મેં મીઠું એડ કર્યું છે। આ આપણે સિંગ તેલ લીધું છે તેને મેં ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે, તો આપણે સિંગ તેલનો ઉપયોગ કરશું। તમે કોઈ પણ તેલ એડ કરી શકો છો અથવા ન કરો તો પણ ચાલે, સ્કીપ કરો તેલ તો પણ ચાલે, કારણ કે આપણે વિનેગરનો ઉપયોગ કર્યો છે મરચામાં એટલે લાંબા સમય સુધી મરચા ખરાબ નહીં થશે। જો તમે તેલનો ઉપયોગ ન કરવા માગતા હોય તો પણ તમે આ મરચા બનાવી શકો છો। હવે આપણે સરસ રીતે મસાલો છે તે મિક્સ થઈ ગયો છે, અને આ વિનેગરવાળા મરચા છે તે આપણે ડાયરેક્ટ જ એડ કરવાના છે, અને સૂકવવાના નથી મરચાને। આ રીતે ડાયરેક્ટ જ વિનેગરવાળા મરચા છે તે આપણે એડ કરી દઈશું। હવે આપણે આને હલાવી લેશું, એકદમ સરસ રીતે આપણે મસાલો મિક્સ કરી લેશું। તો આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે લાસ્ટમાં એક ચમચી વિનેગર એડ કરશું અને આપણે હલાવી લેશું। તો આ પ્રોસેસ આપણે લાસ્ટમાં કરવાની છે કારણ કે એકદમ સરસ રીતે મસાલો મરચામાં મિક્સ થઈ જાય પછી તો આપણા મરચા છે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે સર્વ કરી લેશું। જમવામાં 100 ગણો સ્વાદ વધારે એવા રાયતા મરચા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। આ રીતે કાચની બોટલમાં ભરવાથી લાંબા સમય સુધી તેનો સ્વાદ માણી શકાય છે। થેન્ક યુ ફોર વોચિંગ।